દર્શક મિત્રો, દિલોકસત્તા શો માં આપનું સ્વાગત છે. દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈને દેશ માટે રમે અને દેશ માટે મેડલ જીતે. પરંતુ ઓલિમ્પિકની વિવિધ ઇવેન્ટમાં ક્વોલિફાઈ થવા માટે સખત મહેનત અને પરિશ્રમની જરૂર પડે છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું છે અને ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલ, ટેનિસ પ્લેયર અંકિતા રૈના અને શૂટર ઇલાવેનિલ વાલા રિવન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ ગુજરાત સહિત દેશ વૈશ્વિક રમતોમાં એક નવી ઓળખ ઊભી કરી છે. આથી જ તો કહેવાય છે કે અનુશાસિત, નિષ્ઠાવાન અને ઈમાનદાર ભારતીય નારીનો ઉજ્જવળ છે ઇતિહાસ ને વર્તમાન. તો આવો આ ત્રણેય ગુજરાતની મહિલા ખેલાડીઓ વિશે વિગતવાર જાણકારી આપી દઈએ. પરંતુ તે પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા તો અમારી ચેનલ દિલોકસત્તાને સબસ્ક્રાઈબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો અને જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો લાઈક, ફોલો અને શેર કરો. રિપોર્ટ મુજબ વિમન્સ સિંગલમાં ભારતના ટોચના ખેલાડી અંકિતા રૈના છે. અંકિતા તાજેતરમાં જ વિમ્બલ્ડનની વિમન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પણ રમી છે. અંકિતા રૈનાએ ફેડરેશન કપમાં સફળતા હાંસલ કરીને દેશને ગૌરવ અપાવ્યું હતું, પણ આ બાબતને નજરઅંદાજ કરવામાં આવી. 1993ની 11મી જાન્યુઆરી અમદાવાદમાં જન્મેલી અંકિતા રૈનાની કારકિર્દીની સૌથી મોટી સફળતા એ રહી કે તેમણે ફેડરેશન કપમાં યુલિયા પુતિન સેવાને હરાવ્યા હતા, કે જે તેમના કરતાં બહેતર ક્રમાંક તો ધરાવતા જ હતા, પરંતુ સાથે સાથે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમમાં ત્રીજો રાઉન્ડ સુધી રમ્યા હતા અને સેન્ટ પીટર્સબર્ગ ખાતેની અન્ય એક વિમન્સ ટેનિસ એસોસિએશનની ટુર્નામેન્ટમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનને થોડા પ્રારંભિક ખચકાટ બાદ ટોપ્સની યાદીમાં અંકિતાનો સમાવેશ કરવાનો નિર્ણય તો લીધો છે, પરંતુ તેમને અન્ય ખેલાડીઓની માફક આર્થિક સહાય પ્રાપ્ત થઈ નથી. તો વાત કરીએ ગોલ્ડન શૂટરના નામથી પ્રખ્યાત ઇલાવેનિલ વાલા રિવન. 10 મીટર એર રાઇફલમાં વિશ્વની નંબર 1 ખેલાડી છે. તમિલનાડુની રહેવાસી ઇલાવેનિલે પ્રથમવાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું છે. સિનિયર અને જુનિયર બંને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી 21 વર્ષીય શૂટર હવે દેશ માટે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મહેનત કરી રહી છે. ઇલાવેનિલે 10 મીટર એર રાઇફલમાં જુનિયર અને સિનિયર વર્ગના વર્લ્ડ કપમાં 6 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ચેંગ વોન સિડની અને જર્મનીમાં રમાયેલા જુનિયર વર્લ્ડ કપમાં મહિલાઓને વ્યક્તિગત સ્પર્ધામાં તે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ત્યારે વર્ષ 2019માં જર્મની અને સિડની જુનિયર વર્લ્ડ કપમાં ફરી એકવાર દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે તેણે આ વર્ષે સિનિયર વર્ગના 2 વર્લ્ડ કપમાં પણ દેશ માટે ગોલ્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં રમાયેલી નેશનલ ટ્રાયલ 3માં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારત દેશની જ અપૂર્વી ચાંદેલાને ફાઇનલના વર્લ્ડ રેકોર્ડને તોડીને ટાઇટલ જીત્યું હતું. અહેવાલ અનુસાર ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માના આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલે જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેક સ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી 1 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનારી દેશની પ્રથમ મહિલા બની છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય મહિલા છે કે જેણે ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઈ કર્યું છે. ભારતની બેક સ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. 21 વર્ષીય માના પટેલ સ્વિમિંગમાં અત્યાર સુધીમાં 80થી વધુ મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષામાં 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 મેડલ અને આંતરરાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.